જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ કેમ છો મજા મને શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થીઓ મિત્રો ધોરણ એકમાં પોથી ભાગ પેલો એમાં વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ પચીસ સુધી આપણે પૂરેલું છે પણ હું તમને થોડુંક પુનરાવર્તન કરાવવા માગું છું અગાઉ આપણે પહેલી એબીસીડીના મૂળાક્ષરો પૂરેલા હતા એના પછી આપણે નીચેના સંગ સરખા અંગ્રેજી મૂળાક્ષરો હોય એ પણ આપણે લીટી દોરીને જોડેલા હતા એના પછી યુનિટમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરો હતા એને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડેલા હતા એના પછી યુનિટમાં આપણે નીચેના ઉચ્ચારની સામે પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષર લખ્યા હતા એટલે કે ઉચ્ચાર આપેલો હોય ઓ કે એક તો એની સામે આપણે અંગ્રેજી મૂળાક્ષર લખેલો હતો એના પછી આપણે યુનિટ વીસમાં નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષર જેવા મૂળાક્ષરમાં રાઉન્ડ આપણે કરેલો હતો એના પછી યુનિટમાં આપણે નીચેની પ્રથમ એબીસીડીમાં ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો પૂરેલા હતા ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો એટલે તમને યાદ છે ને વિદ્યાર્થીઓ કે કેવી રીતે હોય ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો એ તમે બાલમંદિરમાં થોડું ઘણું તો શીખ્યા હશો તો ધોરણ એકમાં અંગ્રેજી વિષયમાં આપણે પ્રથમ જે એબીસીડી હતી એમાં એ ને બી આપેલો હોય તો બી પછી શું આવે એ આપણે લખવાનો હતો એને ખૂટતી અંગ્રેજી મૂળાક્ષર કહે છે એના પછી યુનિટમાં આપણે પ્રથમ એ બીસીડીમાં જે પછીનો મૂળાક્ષર આવે એ આપણે યુનિટમાં ભણ્યા હતા કે એ આપેલો હોય તો એના પછી શું આવે તો કે એ પછી બી આવે પછી એના પછી એમ આપેલો હોય તો એમની પછી શું આવે તો કે એમ પછી એન આવે એ આપણે અગાઉ વિડીયોમાં જોઈને આપણે યુનિટમાં પૂરેલું હતું તો તમે પણ મારી સાથે સાથે એમાં યુનિટમાં પૂરેલું હશે એના પછી નીચેની પ્રથમ એબીસીડીમાં પહેલાના અંગ્રેજી મૂળાક્ષર લખવાના હતા જો વિદ્યાર્થીઓ આપણે પહેલાં યુનિટમાં પછીનો મૂળાક્ષર પૂરેલો હતો જ્યારે એના પછીના યુનિટમાં એબીસીડીમાં અંગ્રેજી મૂળાક્ષર એના પહેલાં શું આવે છે એ મૂળાક્ષર આપણે પૂરેલો હતો દાખલા તરીકે બી આપેલો હોય તો બીની પહેલાં શું આવે તો કે બીની પહેલાં એ આવે એ રીતે આપણે અગાઉ યુનિટમાં પૂરેલું હતું એ યુનિટ ત્રેવીસ સુધી આપણે આ રીતે પૂરેલું હતું એના પછી યુનિટ ચોવીસ છે જે યુનિટ ચોવીસમાં તમે વનથી ટેન સુધી આપણે પૂરેલું હતું તો તમે પણ મારી સાથે સાથે પૂરેલું હશે વન પછી ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન તો વિદ્યાર્થીઓ આ વનથી ટેન સુધી તમે બાલમંદિરમાં પણ અભ્યાસ કર્યો જ હશે પણ થોડુંક પુનરાવર્તન હોય તો તમને વધારે સરસ રીતે યાદ રહી જાય ને વિદ્યાર્થીઓ તો વનથી ટેન સુધીના જે યુનિટ નંબર્સ છે અંગ્રેજી અંકો એ આપણે પૂરી ઘૂંટીને એની ઉપર ઘૂંટીને પૂરેલા છે તો વિદ્યાર્થીઓ તમે યુનિટ ચોવીસ સુધી વનથી ટેનમાં આવી રીતે સરસ રીતે પૂરેલું છે ને અને જો તમારે બાકી હોય તો તો તમે ફરીથી વિડીયોમાંથી જોઈને પૂરી નાખશો એના પછી આપણે યુનિટ પચીસમાં અગાઉના વિડીયોમાં આપણે જોયેલું હતું કે યુનિટ પચીસમાં મેં અંગ્રેજી અંગ્રેજી નં ઉચ્ચાર ગુજરાતી અંકો અને ઉચ્ચાર અને અર્થ એ આપણે યુનિટ પચીસમાં આપણે શીખ્યા હતા તમે પણ મારી સાથે સાથે વિડીયોમાંથી જોઈને બોલતા હતા ને વિદ્યાર્થીઓ ચાલો હું આજે તમને ફરીથી બોલાવું છું તમે પણ મારી સાથે સાથે બોલજો યુનિટ પચીસમાં વન તો કે વન એટલે એક ટુ ટુ એટલે બે થ્રી થ્રી એટલે ત્રણ ફોર ફોર એટલે ચાર ફાઇવ ફાઇવ એટલે પાંચ સિક્સ સિક્સ એટલે છ સેવન સેવન એટલે સાત એટ એટલે આઠ નાઇન નાઇન એટલે નવ ટેન ટેન એટલે દસ તો વિદ્યાર્થીઓ વનથી થી ટેન સુધી તમને બરાબર આવડી ગયા ને તો એમાં આપણે અંગ્રેજી ઉચ્ચાર ગુજરાતી ઉચ્ચાર ગુજરાતી અંકો અને અંગ્રેજી અંકો આપણે યુનિટ પચીસમાં સરસ રીતે શીખી ગયા છીએ બરાબર ને વિદ્યાર્થીઓ તો હવે યુનિટ છવ્વીસમાં આજે હું તમને પુરાવા માગું છું તો યુનિટ છવ્વીસમાં આપણે પ્રથમ સૂચના જોઈએ નીચે ચોરસમાં આપેલ અંગ્રેજી અંકોની સામે અંક શોધી રાઉન્ડ દોરવાનો છે આપણે પહેલાં મૂળાક્ષરની ફરતે રાઉન્ડ કરતા હતા ને દોરતા હતા ને તો હવે શું કરવાનું છે તો કે હવે ચોરસમાં જે અંગ્રેજી અંકો આપેલા છે એને અંક એના જેવો અંક શોધીને આપણે રાઉન્ડ દોરવાનું છે તો પ્રથમ છે વન અને ફાય વન અને ફાય તો વન એટલે એક અને ફાય એટલે પાંચ તો અહીંયા વન ક્યાં છે એ આપણે શોધવાનું છે હં અહીંયા છે અને ફાય ક્યાં છે હા અહીંયા હા તો તમારે એની ઉપર રાઉન્ડ કરવાનું છે એટલે કે ગોળ કરવાનું છે આવી રીતે એના પછી છે ફોર અને સેવન તો ફોર એટલે ચાર ને સેવન એટલે સાત તો બીજી લાઇનમાં શોધો તો ફોર અને સેવન ક્યાં છે હં ફોર અહીંયા છે અને સેવન અહીંયા એના પછી ત્રીજી લાઇનમાં જોઈએ ટુ અને નાઇન આપેલા છે તો કે ટુ એટલે બે અને નાઇન એટલે નવ અહીંયા ટુ આપેલો છે અહીંયા નાઇન આપેલો છે તો એના પછી ચોથી લાઈનમાં જોઈએ આપણે સિક્સ અને થ્રી આપેલા છે તો સિક્સ એટલે છ અને થ્રી એટલે ત્રણ બરાબર વિદ્યાર્થીઓ તમે પણ મારી સાથે સાથે વિડીયોમાંથી જોઈને સમરસ પોથીમાં પૂરતા જજો બરાબર ને એના પછી છે છેલ્લી લાઈનમાં એટ એટલે આઠ અને ટેન એટલે દસ એનો ગુજરાતી અર્થ થાય છે ટેન એટલે દસ તો ટેન ઉપર રાઉન્ડ કરવાનું છે અને એટ ઉપર આપણે તમારે રાઉન્ડ કરવાનું છે વિદ્યાર્થીઓ આવી રીતે જે ચોરસમાં આપેલા છે એમાં આપણે રાઉન્ડ કરેલા છે તો વિદ્યાર્થીઓ યુનિટ છવ્વીસ જે છે એ તમે મારી સાથે સાથે તે સમરસપોથીમાં પૂરતા રહેજો અને વિદ્યાર્થીઓ આપણે મહિનાના એન્ડમાં જે ટેસ્ટ લેવાય છે એ મેં જે પુરાવેલું છે વિડીયોમાં એને લગતું જ તે ટેસ્ટમાં આપણે પૂછવાનું છે તો વિદ્યાર્થીઓ તમે બરાબર ભણશો તો તમને ટેસ્ટમાં સારા માર્ક્સ આવશે ને તો વિદ્યાર્થીઓ હું જે 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 તમને વિડીયોમાં બોલાવું છું હોમવર્કમાં આપું છું એ તમે બરાબર સરખી રીતે અભ્યાસ કરીને ટેસ્ટ આપજો ટેસ્ટનું ટેબલ અમે પછી મૂકીશું એ પ્રમાણે તમારે પેપર આપવાનો રહેશે તો વિદ્યાર્થીઓ મળીએ હવે પછીના વિડીયોમાં જય સ્વામિનારાયણ